नमस्कार, आप જોઈ રહ્યા છો જી 9 ગુજરાતી અને હું છું આપની સાથે ક્રિમિનલ હરિયા। અને સમાચારોમાં વાત કરીએ હાલ વરસાદની, તો છોટા ઉદયપુર જિલ્લામાં ભારે વરસાદને કારણે હેરણ નદીમાં નવા નીર આવ્યા છે। જિલ્લામાં પડેલા વરસાદને કારણે તેમજ ઉપરવાસમાં વરસાદને કારણે નદીમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। સીઝનમાં ત્રીજી વખત રાજવાસણા આડ બંધ ઓવરફ્લો થયો છે, તો તેમજ ભારે વરસાદને પગલે સુખી ડેમમાં 92.74% વરસાદ ભરાયો છે। ડેમના 6 ગેટ ખોલવામાં આવ્યા છે, જેના કારણે નીચાણવાળા 19 ગામોને હાઈ એલર્ટ કરી દેવાયા છે। गुजरात हवामान विभाग द्वारा वरसाद की आगाही आपवामां आवी हती अने आगाही साची पड़ता मेघराजा मेहर करी छे। तो बोटाद जिला में सार्वत्रिक वरसाद जोवा मळ्यो हतो। नाना भूलकाओ वरसाद की मौज माणता नजरे पड़ा था। बोटाद जिला में लांबा विराम बाद वरसादे जोरदार बेटिंग करी छे। त्यारे नागलपर, जोडींगड़ा, हिमापर, तपधरा, भींगदाड़ा सहित अनेक ग्राम विस्तारों में वरसादी पाणी फरी वळ्या हता। રાજ્યમાં હવે વરસાદી માહોલ સતત જામી રહ્યો છે। અનેક પંથકોમાં હવામાન વિભાગે બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે। તો વરસાદની આગાહી વચ્ચે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે। ક્યાંક ધીમે ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ હાલ વરસી રહ્યો છે। સુરત જિલ્લાના સાલૈયામાં આવેલ ગોળધા ડેમમાં વરસાદી પાણીની આવક ભારે થઈ છે, ત્યારે માંડવી તાલુકાના અસંખ્ય ગામોમાં ખેડૂતો માટે જીવાદોરી સમાન ગોળધા ડેમ ઓવરફ્લો થયો છે। ઉનાળામાં માંડવી તાલુકાના ખેડૂતો માટે આ ડેમ આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે। ભરૂચ અને નર્મદા જિલ્લાના ખેડૂતોની જીવાદોરી ગણાતી કરજણ ડેમમાં પાણીની ભારે આવક થઈ છે, જેના પગલે આજે ચોમાસુ સિઝનમાં પહેલીવાર કરજણ ડેમના 4 ગેટ ખોલવાની ફરજ પડી હતી। ડેમમાં 1 લાખ ક્યુસેક પાણીની આવક થતાં ડેમની જળ સપાટી 113.84 મીટરે પહોંચી છે। સાવચેતીના પગલારૂપે નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું છે। રાજકોટમાં વરસાદની મહેર જોવા મળી રહી છે। જેતપુર તેમજ ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। બે દિવસના વિરામ બાદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે। વરસાદ થતા વાતાવરણમાં પલટો આવ્યો છે, તો નાના બાળકો વરસાદની મજા લેતા નજરે પડ્યા હતા। ધોરાજીમાં પણ કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ થયો હતો, તો ભારે વરસાદને કારણે ધોરાજીના માર્ગો ઉપર પાણી ફરી વળ્યા હતા। હવામાન વિભાગે વધુ એક વખત રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગનો અંદાજ છે કે આગામી 24 કલાકમાં રાજ્યના મહત્તમ વિસ્તારોમાં વરસાદ રહેશે, તો મોટાભાગના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે અને કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ નોંધાશે। ગુજરાત રિજિયન મેં હલકી સે મધ્યમ બારિશ હોને કા મતલબ અધિકાંશ સ્થાનો પર હોને કા સંભાવના હૈ, और एकाध जगहों में एकाध स्थानों में भारी से अति भारी बारिश हो सकती है। कुछ कुछ जिलाओं में अति भारी बारिश होगा, कोई कुछ कुछ जिलाओं में भारी बारिश भी होने का संभावना है। गुजरात रीजन में सौराष्ट्र कच्छ में अगले 24 घंटे में भारी बारिश एकाध जगहों में होने का संभावना है। जैसे गुजरात रीजन में देखा जाए तो डिस्ट्रिक्ट बड़ोदरा, छोटा उदयपुर, पंचमहल में भारी बारिश, अति भारी बारिश होने का संभावना है, एक आध जगह में होगा। और भारी बारिश होने का संभावना है दाहोद, महिसागर, खेड़ा, आणंद, भरूच, नर्मदा, सूरत में हो सकता है।